રાજકોટના વીરપુર જલારામમાં મતદાન દરમિયાન મતદાર સાથે પોલીસ સાથે સંઘર્ષ થયો હોવાનું સામે આવ્યું છે। એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર લઈ જવા બાબતે પોલીસે તેને ઢોર માર માર્યો છે। મતદાર સાથે પોલીસે મતદાન મથક બહાર ઝપાઝપીના વિડીયો સામે આવ્યા। મતદાન મથકની અંદર ખિસ્સામાં મોબાઈલ લઈ જવા બાબતે થઈ હતી માથાકૂટ। પોલીસે જાહેરમાં મતદારને મારતા હોવાનું જોવા મળ્યું છે। પોલીસે જબરજસ્તીથી મતદારને પોલીસ દ્વારા ગાડીમાં ડિટેન કરવામાં આવ્યો। કોઈ આતંકવાદી હોય તેવું વર્તન થતું જોવા મળી રહ્યું હતું, જેથી મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જ્યારે કોઈ રાજકારણી કે ઉમેદવાર પોતે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જતો હોય છે અને ફોટોગ્રાફી કરતો હોય છે, ત્યારે પોલીસ તંત્ર ચૂપચાપ મૂંગા મોડે બધું જોતા રહેતા હોય છે, ત્યારે એક મતદાર મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવા બાબતે મતદારને આવી રીતે પોલીસ દ્વારા માર મારવો કેટલું યોગ્ય છે? આશીષ લાલકિયા, બ્યુરો ચીફ, G9 લાઈવ ન્યૂઝ, રાજકોટ।